દલપુરા પગાર કેન્દ્રની તમામ શાળાઓના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. દાંતા તાલુકામાં દલપુરા પગાર કેન્દ્ર, હસ્તકની દલપુરા એક પ્રાથમિક શાળા, દલપુરા બે પ્રાથમિક શાળા, દલપુરા ત્રણ પ્રાથમિક શાળા, બારવાસ પ્રાથમિક શાળા, વગત ક્યારી શાળા, મૂળ ડુંગરા પ્રાથમિક શાળા, સામૈયા પ્રાથમિક શાળા, ગોગરમારા પ્રાથમિક શાળાના 1700 બાળકોને અને શિક્ષકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાલી સગર સમાજના શિવસાગર ગ્રુપના સગરભાઈઓ અમૃતભાઈ, રામાભાઈ સગર, રાકેશભાઈ સગર, નિલેશભાઈ સગર, કાંતિભાઈ સગર, ઈશ્વરભાઈ સગર, સગર કૃણાલભાઈ તેમજ દાંતા તાલુકાના શિક્ષક સંઘ પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, બીઆર શ્રી ઇન્દ્રસિંહ મકવાણા સાહેબ, દિનેશસિંહ પટેલ, સરદારસિંહ રાણા, સીઆર શ્રી રમેશભાઈ શાહ, ગામના સરપંચ નાગજીભાઈ કુદરવી, ડેપ્યુટી અમૃતભાઈ બબુડિયા અને શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ, લક્ષ્મણભાઈ તરાલ સાહેબ હાજર હતા. આ ઉપરાંત ગામના લોકોએ મહેમાનોનું અહીને વિશેષ પ્રણાલી ઢોલ વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાતાઓ અને મહેમાનોને સારા પરિવાર વતી સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા દાતાઓ લાવનાર વડાલીના વતની અને દલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ સગરનું ગામ લોકોએ અને સારા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર આયોજન દલપુરા શાળાના તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ધ્રુવ મારી જેએસ ટીવી વડાલી. વડાલી સગર સમાજનું શિવસાગર ગ્રુપ, શિવશક્તિ ગ્રુપ અને ભગીરથ શાક માર્કેટ દ્વારા આ બાળકોને તિથિ ભોજનના અવારનવાર કાર્યક્રમો અમે કરીએ છીએ. શરૂઆતમાં અમે વડાલી આ કાર્યક્રમો કરતા, પરંતુ આ શાળાના શિક્ષક શ્રી હિતેશભાઈ સગર અમારા કોન્ટેક્ટમાં આવતા, તેમણે કીધું કે ભાઈ અમારા વિસ્તારની અંદર વનવાસી બાળકો છે અને તે કુપોષિત એરિયાના બાળકો છે, તો તમે ત્યાં તમે દાન આપો તો તે દાન તમારું ઊભી નીકળશે. એમના કોન્ટેક્ટથી અમે આ વિસ્તારની અંદર પણ છેલ્લા 2-3 વર્ષથી આ તિથિ ભોજનના કાર્યક્રમો કરીએ છીએ. હમણાં જ અમે ગણેર શાળાની અંદર પણ આ રીતનો તિથિ ભોજનનો કાર્યક્રમ કર્યો. બીજું, અહીંયા બાળકો માટે જમવા માટે જે અમે આ ભગીરથ શાક માર્કેટ તરફથી જમવાનો 2.5 લાખના ખર્ચે એક શેડ પણ બંધાવી આપેલ છે. તો આ રીતે અમે અવારનવાર આવા સેવાના કાર્યક્રમો કરીએ છીએ અને ભવિષ્યમાં પણ જે પરમ કૃપાળુ પરમેશ્વર અમને શક્તિ આપશે એ રીતે અમે અવારનવાર આવા કાર્યક્રમો કરતા રહીશું.